વર્ષમાં પતંગ બનાવતો એકમાત્ર માત્ર પતંગવાલા પરિવાર છે તે ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે જોકે તેમના બાદ પેઢીના કોઈને પણ પતંગ બનાવવામાં રસ ન હોય આ વ્યવસાયનું ભવિષ્ય પૂર્ણતાને આરે છે વર્ષમાં ઓગણીસમી સદીમાં ઘોડા ગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાની આરે છે ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે બજારમાં પતંગ દોરા ફિરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ખીલી રહી છે ત્યારે પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે શહેરની મોટી બજારમાં આવેલા ઘોસવાડમાં રહેતા ગુલામ મોહમ્મદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય ઓગણીસમી સદી એટલે કે બસો વર્ષ જૂનો છે મોંઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાળા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સામાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે શેખ પરિવારના બે મહિના પહેલાં જ પતંગ બનાવવાનું શરૂ કરી દેશે જોકે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાથી જાજો રસ રહ્યો નથી આજે મોંઘવારીના જમાનામાં પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો વધારો થયો છે હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે પણ જ્યારે ઓગણીસમી સદીમાં વાસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા ત્યારે ઉત્તરાયણ પહેલાં દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર ચાલીસ હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે મારું નામ ગુલામ મોહમ્મદ છે હું રહેવાસી પીર ગાંઠી રોડ ઘૂસવાડ ઉસવાડી લાલ મસ્જિદની પાસે હું રહું છું હું આ પતંગ દાળ લકડી દાળ કે દાળ કે ભાઈ ગોલેદાર કે આધા આ પતંગ કાઢવામાં આવે છે એક જમાના અંદર સાત ટેબલો લાગતા હતા પહેલાં ટેબલની ઉપર રીમ આવીને પડી જાય અને એને કટિંગ થાય બીજા ટેબલની ઉપર એને આકાર બને ત્રીજા ટેબલની ઉપર પહેલાં ઠડ્ડા લાગે ચોથા ટેબલની ઉપર કમાન લાગે પાંચમા ટેબલની ઉપર એ દોડી ફેરવે છઠ્ઠા ટેબલની ઉપર પટ્ટી લાગે અને સાતમા ટેબલની ઉપર ડિઝાઇનો પડે આ પ્રમાણે સાત ટેબલની અંદર આ પતંગ ફરે ત્યારે એક પતંગ તૈયાર થાય પણ આજે મેંવારીએ ઘણો જ અમને હેરાન કરી દીધેલા છે શું સમજ નથી પડતી કે આ માલ સામાન કેવી રીતે લાવ લાવવાનું ને એક તો કુટુંબની અંદર ખાલી ફક્ત હું જ હું છું એક છોકરો છે એ પડચુટર કામ કરે છે બતાવો શું એ એ બી એની કે રોજી મળે તો મળે તે ઠીક છે હું સરકાર શ્રીને એટલું દરખાસ્ત કરું છું એટલી નમ્રતા મળી છે કે આ આ ગરીબની ઉપર કંઈ ધ્યાન રાખે